મગર અંજાર મે ગુજરાતી ભાષા ચલતી હૈ દક્ષા બેન. આપ ઝૂટકું હૈ કો બોલ રહી હો? મેં ઝૂટકા બોલી. દક્ષા ઠાકરે બીજી વાર જન્મ લીધો છે અને પહેલાં જન્મની બધી યાદગારી એમનામાં શક્તિ સમાયેલી છે. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. ફરી એકવાર નવા વિડીયોમાં તમારું સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે, જ્યાં મિત્રો મોદી સાહેબ અને દક્ષા ઠાકરનો એક ટોટલી એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમ કે તમે વિડીયોની અંદર જોઈ શકો છો, આ મોદી સાહેબ અને દક્ષા ઠાકરનો બંનેનો આ વિડીયો છે. મોદી સાહેબે આટલા રૂપિયા આપ્યા, બોલાય મળવા બોલાય આમ કરીને વિડીયો ટોટલી વાયરલ થઈ રહ્યો છે. શું સમગ્ર મામલો? હું ખરેખર દક્ષા ઠાકરને મળવા બોલાયા હતા, દિલ્હી ગયા હતા દક્ષા ઠાકર, એ ટોટલી માહિતી આપણે જાણવાના છે. મિત્રો, વાત કરવામાં આવે તો કેટલાક દિવસોથી આ દક્ષા ઠાકરનો વિડીયો ફોટો તેમજ કેટલાક પત્રકાર છે ઇન્ટરવ્યૂ લઈ ચૂક્યા છે અને અલગ અલગ પ્રકારની વાતો ફેલાઈ રહી છે કે દક્ષા ઠાકરે પૂર્ણ જન્મ લીધો છે અને બીજી વાર જન્મ લઈને જે જ્યારે કચ્છમાં હતી, અંજારમાં હતી, આ રીતની વાતચીત થઈ રહી છે. આ હું નહીં કહી રહ્યો, જ્યાં દક્ષાબેન ઠાકર છે એ ફક્ત 3.5 વર્ષની દીકરી છે. 3.5 વર્ષની દીકરી છે, દબદબાઈને હિન્દીમાં વાત કરી રહી છે. એમને ગુજરાતી આવડતું જ નથી. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ખસા ગામમાં વસેલી એક પરિવારમાં આ 3.5 વર્ષની દીકરી છે ને દબદબાઈને હિન્દી આવડે છે. મિત્રો, વાત કરવામાં આવે તો એ દક્ષા ઠાકર છે પૂર્વ જન્મની વાત કરી રહી છે. હું પહેલાં આવી હતી, મારા મમ્મી પપ્પા આવા હતા, કેકની ફેક્ટરીમાં કામ કરતા હતા અને આ રીતના વાતચીત થઈ રહી છે. અને સાથે સાથે કેટલાક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. કેટલાક મીડિયા, લગભગ આથી જોવા જઈએ તો 50-60 મીડિયા કર્મી ત્યાં આગળ જઈ ચૂક્યા છે, પણ એક જ પ્રકારની વાતચીત આપણને જાણવા મળે છે. તો મિત્રો, હાલ જાણવા મળેલું છે કે વૈજ્ઞાનિક દ્વારા આ દક્ષાબેનને કચ્છમાં લઈ જવામાં આવશે, જ્યાં એનો પૂર્ણ જન્મ જે મરણ થયા હતા, જ્યાં ડાબું પડ્યું હતું ને દતાઈ ગયા હોય, બધી ટોટલી માહિતી આપણને મળવાની છે. જી હા મિત્રો, મળતી માહિતી પ્રાપ્ત મુજબ આપણે આ ચેનલ પર જણાવી દઈશું. હાલ જોવા જઈએ તો દક્ષા ઠાકર બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે વસેલી છે, હાલ લઈ જવામાં આવી રહી છે કચ્છ જિલ્લામાં. તો મિત્રો, આ હતા આજના સમાચાર. જય હિન્દ.